આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ 18 કામો હતા. બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે સૌથી અગત્યનું કામ સુરત શહેરના નગરજનો માટે કન્વેન્શનલ બેરેજની આજે મંજૂરી આપવામાં આવી છે. 17/10/2020 રોજ ગાંધીનગરમાં 15 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાને અંતે કન્વેન્શનલ બેરેજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. 100 વર્ષ જેટલો ડેટા, છેલ્લા 100 વર્ષનો ડેટા એમાં લેવામાં આવ્યો હતો અને તાપી નદી ઉપર રૂંડ અને ભાઠાની વચ્ચે 1036 મીટર એટલે કે આશરે 1 કિલોમીટર જેટલું બેરેજનું સ્ટ્રક્ચર, જેમાં 60 જેટલા વર્ટિકલ ઓપરેટેડ ગેટ્સ આવશે, જેની 15 મીટર બાય 7 મીટરનો એક ગેટ હશે અને આ ગેટ પાણીની અંદર 1.5 મીટર જેટલો રહેશે. બેરેજ એટલે કે રાહુલરાજ મોલ ઉપરથી ફ્લાયઓવર રૂપે 760 મીટર જેટલો ફ્લાયઓવરનો બેઝ બનશે. ત્યારબાદ 1036 મીટરનો બેરેજ બનશે અને ત્યારબાદ 2100 મીટર આશરે જે ભાઠા તરફ રિટેનિંગ વોલ ઉપર રસ્તો બનાવીને તેને ત્યાં ભાઠા સાથે 60 મીટરના રોડ સાથે જોડવામાં આવશે. એટલે આ 60 મીટરની કનેક્ટિવિટી જે રીતે શરૂ થાય છે એ પ્રમાણે આપણો 48 નંબરનો પલસાણા હાઈવે, હજીરાના હાઈવે નંબર 53 થઈને 60 મીટરના સુરત ડુમ્મસ રોડ ઉપરથી પસાર થઈ તાપી નદીના સામે કાંઠે સુરત હજીરાના 60 મીટરના માર્ગ સુધીની કનેક્ટિવિટી આમાં નક્કી થાય છે. 3 તબક્કામાં આ બ્રિજનું એટલે કે બેરેજનું, કન્વેન્શનલ બેરેજનું કામ ચાલશે. પ્રથમ તબક્કામાં દરેક પ્રકારના સર્વે રિપોર્ટ, તમામ મંજૂરીઓ, તમામ પ્રકારના કામો જેના માટેની મંજૂરી એટલે કે પ્રથમ તબક્કામાં નક્કી થયા પછી બીજા તબક્કાનું કામ શરૂ થશે. એની વાયબિલિટી ચેક કર્યા બાદ બીજા તબક્કામાં સંપૂર્ણ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને ત્રીજો તબક્કો એટલે કે આશરે 3.5 થી 4 વર્ષના સમયગાળામાં જ્યારે આ કમ્પ્લીટ થઈ જાય કન્વેન્શનલ બેરેજ, ત્યારબાદ એનું ONM નક્કી કરવામાં આવશે. આ પ્રકારે સુરત શહેરને આ એક નવો બ્રિજ આજે સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિમાં નક્કી થયા મુજબ મળવા જઈ રહ્યો છે અને એક નવી કનેક્ટિવિટી સુરતને મળશે એવું અમે માનીએ છીએ. આભાર.